હેલો દોસ્તો, અત્યાર સુધીમાં તો તમને ન્યૂઝ મળી ચૂકેલા હશે કે ગુજરાતની અંદર 2021માં પોલીસ વિભાગની અંદર 7600 જેટલી મોટા પાયે ભરતી થવાની છે. તો આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું કે મિત્રો, તેની અંદર અલગ અલગ પોસ્ટ માટે એટલે કે પીઆઈ માટે કેટલી વેકન્સી હશે, એસઆઈ પીએસઆઈ માટે કેટલી જગ્યા છે, કોન્સ્ટેબલની કેટલી વેકન્સી છે, અને આ સિવાય તેનું ક્વોલિફિકેશન શું જોઈએ છે, તેનો સિલેબસ શું હોઈએ છે, અને જો તમે હવે આની તૈયારી કરવા માંગતા હોય તો તમારે કઈ ડાયરેક્શનની અંદર તૈયારી કરવી જોઈએ, આ બધા વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. અને લાસ્ટની અંદર આપણે જોશું કે એક્ઝામ્સ ક્યારે આવવાની સંભાવના છે, એટલે કે હવે તમારી પાસે તૈયારી માટે કેટલો સમય બચેલો છે. અને જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો હાલમાં મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કંઈક આ પ્રકારનો ઠરાવ બહાર પાડવામાં આવેલો છે, જેની અંદર કીધું છે કે પોલીસ કોન્સ્ટેબલની તે 7610 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે તત્પર છે, અને તે 2020-21ની અંદર આના માટેની ભરતી કરશે, અને તેના માટે બજેટની અંદર પણ તે જોગવાઈ કરવાના છે. જો કે 2019-20ની અંદર પણ તેને બજેટની અંદર વાત કરેલી હતી, પરંતુ કોરોનાના મહામારીને કારણે સંભવ બનેલું છે નહીં. તો આની અંદર મિત્રો આપણે ચર્ચા કરીએ તો કેટલી પોસ્ટ છે, તો આની અંદર તમે જોઈ શકો છો કે 1-8 સુધીની જે જગ્યા છે તે ઉપર છે એસપી ડીવાયએસપીની પોસ્ટ છે, અને નીચે છે આપણી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે. તો 1-8 જેટલી પોસ્ટ છે તે જીપીએસસી ક્લાસ 1-2 અથવા તો પોલીસની જે અલગથી પીઆઈની ભરતી આવે છે તેના દ્વારા ભરતી પૂરી કરવામાં આવશે. અને બાકીની જે આપણા માટે જે મહત્ત્વપૂર્ણની ભરતી છે તે આપણે કહી શકાય છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની છે, 383 જેટલી જગ્યા છે, અને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 107 જેટલી જગ્યા છે. એટલે કે બંને પીએસઆઈની આપણે મેળવી તો ઓલમોસ્ટ 500 જેટલી જગ્યા કહી શકાય છે. અને આ સિવાય એની અંદર બીજા થોડા ઘણા પીએસઆઈની અલગથી ભરતી બહાર પાડવામાં છે, એટલે કે ઓલમોસ્ટ આપણી પાસે પીએસઆઈની અંદર 500 જેટલી જગ્યા બહાર પાડવાની છે 2021ની અંદર. તે વસ્તુ ચોક્કસ છે. અને પીએસઆઈનો તમે પગાર ધોરણ જોઈ શકો છો તો ઓલમોસ્ટ 40,000 તમારો પગારથી શરૂ થાય છે. એના પછી વાત કરીએ તો મહત્ત્વની જે બીજી ઇમ્પોર્ટન્ટ આપણી એક્ઝામ છે તે આ છે આપણી કોન્સ્ટેબલની. તો એની અંદર સમાવેશ થાય છે મિત્રો બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ, તેના પહેલાં આપણે એક વાત કરી દઈએ એએસઆઈની પણ 325 જેટલી જગ્યાઓ પણ છે, એટલે કે પીએસઆઈની કુલ 500 અને એએસઆઈની 325, એટલે કે ઓલમોસ્ટ એએસઆઈ પીએસઆઈની 800 જેટલી જગ્યા પરથી બહાર પાડશે 2021ની અંદર. અને તેના પછીની ઇમ્પોર્ટન્ટ આપણી જગ્યા કહીએ એટલે કે કોન્સ્ટેબલની અંદર, તેની અંદર ભાગ પડે છે બિન હથિયારી હોય છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ. આ સિવાય છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, હથિયાર એએસઆઈની છે આ પણ જગ્યા, આની અંદર હથિયારી હેડ કોન્સ્ટેબલ છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે ઓલમોસ્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હથિયારી, બિન હથિયારી બધી ભેગી થઈને ઓલમોસ્ટ 5,500 જેટલી જગ્યાઓ તમને પોલીસ કોન્સ્ટેબલની અંદર મળવાની છે, જે તમારે 12 પાસ ઉપર લેવામાં આવશે પોલીસ કોન્સ્ટેબલની બધી જગ્યા. આના સિવાયની જે બીજી પીએસઆઈની છે 800 જેટલી, અને એના પછીની પીઆઈ અને ડીવાયએસપીની જેટલી બધી પોસ્ટ છે તે ગ્રેજ્યુએશન ઉપરની ભરતી પ્રક્રિયા છે. અને આ સિવાય એની અંદર બીજી અલગ અલગ ભરતીની વાત કરેલી છે કે સિનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, મહિલા હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, એની આ રીતે અલગ અલગ છે પટાવડ માટેની. તો આ રીતે ટોટલ તેની અંદર વાત કરી છે કે 7610 જેટલી જગ્યા ઉપર સરકાર ભરતી પ્રક્રિયા 2021ની અંદર શરૂ કરી દેશે. તો હવે આપણે વાત કરીએ તેના માટેનો સિલેબસ શું છે, કઈ બુક્સ તમારે વાંચવી જોઈએ. તો મિત્રો, જ્યારે ગુજરાત સરકારે 2020ની અંદર બજેટની અંદર કીધું હતું કે 2020ની અંદર આપણે કોન્સ્ટેબલની એક્ઝામ્સ લેશું, ત્યારે મેં આ પ્રકારનો વિડીયો બનાવેલો હતો જેની અંદર ચર્ચા કરી લેતી કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ 2020ની અંદર કે તેનો સિલેબસ શું હોય છે, બુક્સ કઈ વાંચવી જોઈએ, એક્ઝામની સ્ટ્રેટેજી કઈ રીતે અપનાવવી જોઈએ છે, એક્ઝામ્સ ક્યારે આવશે. તો આ તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં, તો આની અંદરથી તમારે જોવાનું છે કે બુક્સ સિલેબસ કઈ વાંચવાની છે, શું છે, તે બધી વિશે આની અંદર ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે. ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક હશે, તો મેક શ્યોર તમે આ વિડીયો તમે જોઈ લો, જેથી કરીને તમારા જેટલા પણ ડાઉટ છે કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈના તે સોલ્વ થઈ જાય. અને આ સિવાય આપણે એક પીએસઆઈનો પણ ડેડિકેટેડ વિડીયો બનાવેલો હતો કે પીએસઆઈની તૈયારી કઈ રીતે કરવી જોઈએ, તેની એક્ઝામ પેટર્ન શું છે, એની અંદર આપણે પાછલા વર્ષનું પેપર જોયું હતું કઈ રીતે ભરતી પ્રક્રિયા બહાર પડે છે, ફિઝિકલ ક્વોલિફિકેશન શું છે, આ બધા વિશે આપણે આની અંદર ચર્ચા કરેલી છે. તો તમે આ બે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતનો તે ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ હોય છે. અને હવે મિત્રો આપણે વાત કરીએ કે એક્ઝામ્સ ક્યારે આવશે. સરકારે તો વાત કરી દીધી છે, તો શું હમણાં એક્ઝામ આવી જશે? તો મિત્રો, 2020ની અંદર તો કોઈ એક્ઝામ્સ આવવાની છે નહીં. 2021ની અંદર શરૂઆતના સમયગાળાની અંદર જીપીએસસી દ્વારા શરૂ થશે, અને થોડાક સમયગાળા પછી જો પરિસ્થિતિ સારી રહેશે તો બિન સચિવાલયની એક્ઝામ આવશે. મિત્રો, સૌથી પહેલાં બિન સચિવાલયની મોટી એક્ઝામ છે, તેની અંદર પણ 1,00,000 જેટલા ફોર્મ ભરાણા હતો. તો સૌથી પહેલાં બિન સચિવાલયની એક્ઝામ સરકાર પૂરી કરશે, અને બિન સચિવાલયની એક્ઝામ્સ કમ્પ્લીટ થાય અને પૂરું થાય પછી આ તમારી કોન્સ્ટેબલની પીએસઆઈની ભરતી બહાર પાડવાની છે.
તો આ રીતનો કાર્યક્રમ રહેશે 2021ની અંદર. કેમ કે 2022ની અંદર તો સરકારની ચૂંટણી આવવાની છે, તો સીધી વાત છે કે 2021ની અંદર એને ભરતી પ્રક્રિયા કરાવવી પડશે અને સરકાર તે કરશે જ. તો એ વસ્તુ ફાઇનલ છે કે મિત્રો એક્ઝામ્સ આવવાની છે, પરંતુ થોડુંક લેટ થઈ શકે છે. તો હજી તમારી પાસે ઘણો બધો સમય છે. જો તમે આની અંદર તૈયારી કરવા માગતા હોય તો સ્માર્ટ સ્ટડી એક તમને ઉપયોગી થઈ શકે છે. પ્લેલિસ્ટની અંદર તમે જોઈ શકો છો, આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, ભારતની બંધારણની સિરીઝ પણ શરૂ કરેલી છે, તો તમે તે જોઈ શકો છો અને તમારે તૈયારીને આગળ વધારી શકો છો. તો પોલીસની અંદર ભરતી આવવાની વાત છે તે ફાઇનલ છે. બસ હવે જોવાનું છે કે તમારી તૈયારી કેટલી છે એક્ઝામ્સ આવે ત્યારે. તો આજના વિડીયોની અંદર આટલું જ. જય હિન્દ, જય ભારત.